वराछा अर्चना स्कूल पास आवेल EWS आवास में छेला 10 वर्ष थी रहता अने एक रुपयो पण हप्ता पेटे नहीं भरनार आवास धारकों सामे महानगरपालिका द्वारा लाल आंख कराता तात्कालिक आवास धारकोए 1.7 करोड़ रुपया भरी दीधा था, जो कि हजू पण 2.75 करोड़ रुपयानी उघराणी बाकी होवानुं जाणवा मळ्युं छे। सूरत महानगरपालिका द्वारा शहर ने स्लम फ्री बनावा माटे सूरत शहर मांथी तमाम झूंपड़पट्टीओ दूर करी झूंपड़ावासीओ ने आवास बनावी त्यां शिफ्ट कराया छे અને નજીવા દરે હપ્તો ભરવાનું રાખ્યું છે, પરંતુ મનપા દ્વારા અપાયેલા માત્ર 428 રૂપિયાનો માસિક હપ્તો પણ આવાસ ધારકો નહીં ભરતા હોય મનપા દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉઘરાણી કરાઈ રહી હતી, જો કે તેમ છતાં જાડી ચામડીના આવાસ ધારકો મનપાનો હપ્તો ભરવામાં આનાકાની કરી રહ્યા હતા, ત્યારે વરાછા ઝોન દ્વારા છેલ્લા 10 વર્ષથી આવાસનો હપ્તો નહીં ભરનાર વરાછા અર્ચના સ્કૂલ પાસે આવેલ EWS આવાસના રહીશો સામે મંગળવારે મનપા દ્વારા લાલ આંખ કરાઈ હતી અને એક જ દિવસમાં 528 આવાસ ધારકો પાસેથી 428 રૂપિયા વેટે 10 વર્ષના 1.7 કરોડની રકમ વસૂલી હતી, જો કે હજુ પણ 2.75 કરોડની રિકવરી બાકી હોય મનપા દ્વારા આગામી દિવસોમાં કડક કામગીરી હાથ ધરાય તેમ લાગી રહ્યું છે। આજે ટીવી 3 કરંજમાં EWS આવાસમાં જે લોકોના પૈસા ઘણા બાકી છે 50-60 હજાર બાકી છે એ માટે આજે આવેલા છે। હવે એ લોકોનો દર મહિને 427 રૂપિયાનો હપ્તો છે તો પણ લોકો 427 રૂપિયા ભરતા નથી, એ હિસાબે અમારા વરાછામાં કુલ 1658 EWS આવાસ છે ને અત્યાર સુધીમાં અમારા 2.75 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે। આ બાકી છે ને છેલ્લા 10-12 વર્ષથી બાકી ચાલે છે, એટલે જેના પૈસા બાકી હોય તે વ્યાજ સહિત અમે વસૂલ રહીએ છીએ ને વરાછા જોને આ વર્ષે આ ફેબ્રુઆરી અંત સુધીમાં 1.07 કરોડ વસૂલ લીધા છે અમે ને આજે અમે સીલ મારવાની કામગીરી વરાછા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે ચાલુ કરી છે। જો કે હવે સુરત મહાનગરપાલિકાની અન્ય ઝોનમાં પણ આવી જ રીતે પઠાણી ઉઘરાણી કરાય તો આવાસ ધારકો પાસેથી કરોડોની બાકી નીકળતી રકમ રિકવરી થઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।